અને હવે કરીશું વાત હવામાન વિભાગ દ્વારા મળી રહેલી વાતાવરણને લઈને મળેલી રહેલી માહિતીને લઈને રાજ્યમાં ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો નવરાત્રી પર્વમાં વરસાદ વિઘ્ન બની શકે છે. આવતીકાલથી નવરાત્રીના પર્વની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થઈ ચૂક્યું છે. ખેલૈયાઓના ખેલમાં વરસાદ વિઘ્ન બને તેવી પૂર્ણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરાઈ રહી છે. અવિરત વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓને ગમરોળી શકે છે. 3 ઓક્ટોબર સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે આ જ રીતે વરસાદી વાતાવરણ રહેશે, ત્યારબાદ વરસાદનું જોર ઘટી શકે છે. તો આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી. ખેલૈયાઓના ખેલમાં વરસાદ વિઘ્ન બને તેવી પૂરી શક્યતાઓ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા લાગી રહ્યું છે. તો ગરબાના આયોજકો સહિત ખેલૈયાઓ હાલ ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, આગામી 3 ઓક્ટોબર સુધી આ જ રીતે વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓ અનેક તાલુકાઓમાં આ જ રીતે મેઘમહેર થઈ શકે છે. हम एक्सपेक्ट करेंगे कि वी कैन अगेन एक्सपेक्ट लाइट टू मॉडरेट रेनफॉल एंड कभी कभी ये हेवी भी हो सकता है. जैसे लास्ट 24 आवर्स में हुआ ऐसी बारिश रहेगा. यस यस, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है. डिस्ट्रिक्ट वाइज वो आप डिस्ट्रिक्ट वाइज हमने ऑलरेडी इश्यू कर दिया है. ओके ओके.